નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે 90% સબસિડી, દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર, પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે, 6000ની બદલે 8000નો હપ્તો મળશે, ખેડૂતોને સસ્તી લોનનો નિર્ણય, ખેડૂતોને અહીંથી મળશે 10000નો લાભ, પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, ખાતર ખરીદવા 70% સબસિડી, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 60000 રૂપિયા સુધીની સહાય વગેરે આજના તાજા સમાચાર જાણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસી વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનોને પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેરાત કર્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે. જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે. મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 90% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતોની આવક બમણી કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પાણીનું સ્તર ઘટવાથી ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે આ માટે ખેડૂતોએ કલ્યાણકારી યોજના શરૂ કરી છે. ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. સરકાર ટપક સિંચાઈ સિસ્ટમ લગાવવા પર 90% સબસિડી પણ આપી રહી છે. મિત્રો, આ સિંચાઈ પદ્ધતિથી ખેડૂતો તેમના પાકની ઉપજાઉમાં 30% વધારો કરી શકશે અને ખેતીની ગુણવત્તાને પણ વધારવામાં અસર કરશે. મિત્રો, સમાચારોમાં આગળ જઈએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે જેમના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામના લીધે ખેડૂતોને લોન લેવી પડે છે. આ લોનના પૈસા ખેડૂતો ચૂકવી શકતા નથી, જેને લઈને ખેડૂતોને દેવાદારના દિવસો અને દિવસો બનતા જાય છે. મિત્રો, તમને શું લાગે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, તે તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, પીએમ કિસાન યોજના મુજબ તે દર 4 મહિને રિલીઝ થાય છે. 15મો હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવે છે. 16મો હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ કરવાની ધારણા છે. મિત્રો, જો કે આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી. મિત્રો, તે ગમે ત્યારે જારી કરી શકાય છે. મિત્રો, વર્તમાન વર્ષમાં હપ્તો 27 ફેબ્રુઆરીએ, પછી 27 જુલાઈએ અને હવે 15 નવેમ્બરે બહાર પાડવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે વર્ષ 2023 માટે 3 હપ્તાનો કોટો પૂરો થઈ ગયો છે, એટલે કે હવે આગામી હપ્તો 2024માં આવશે. મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 6000ને બદલે 8000નો હપ્તો. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024-25ના આ નાણાકીય વર્ષ માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. નિર્મલા સીતારમણ 6ઠી વાર બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવનાર સન્માન નિધિના 2000 રૂપિયાનો વધારો થવાની શક્યતાઓ છે. હાલ આ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે હવે આ રકમ વધીને 8000 રૂપિયા થઈ શકે છે. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને સસ્તી લોનનો નિર્ણય. મિત્રો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે. જોકે લોનની રકમ 3 લાખ સુધી વધારી શકાય છે. આ લોન પર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમયમર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા તમને 3%નું રિબેટ આપવામાં આવે છે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે અહીંથી 10000નો લાભ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યવર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂત, મજૂરો અને મધ્યવર્ગના પરિવારોને 10000ના બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં ફરીવાર પાક વીમા
વીમા યોજનાને આગામી ખરીફ સીઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખાતર ખરીદવા પર 70% સબસિડી મળશે, ખેડૂતો માટે સારા સમાચાર છે। તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। મિત્રો, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવત ખુદાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેમની સરકાર દેશમાં પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશોમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતોને યુરિયાની એક બોરી 267 રૂપિયામાં ખરીદે છે। જો કે સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2,450 રૂપિયા ખર્ચવા પડશે। અને મિત્રો, હવે છેલ્લા અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 60,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર 1 ડિસેમ્બરથી ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જાહેરાત કરવામાં આવી છે। આ સહાય 2 કેટેગરીમાં મળશે, જેમાં 40 HP સુધીના ટ્રેક્ટર માટે 25% અથવા 45,000 સુધીની સહાય મળશે। 40 થી 60 HP સુધીના ટ્રેક્ટર માટે 25% અથવા 60,000 ની સહાય મળશે। અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે।